जूनागढ़ माळिया हाथीनामा भारे वरसाद वरस्यो। नवा पाणीथी नदी नाळा वही रह्या छे। बन्ने कांठे मेघर लाठो दरियो लागणी सहितना नदीओ बन्ने कांठे वही छे। तंत्र द्वारा लोकोने नीचाणवाळा विस्तारोमां न जवानी अपील करवामां आवी। गामडा अने शहेरना बजारोमां वरसादी पाणी फरी वळ्या। आगामी दिवसोमां भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। तो जूनागढ़ना दृश्यो जुओ आप। नदीओ बन्ने कांठे वही छे અને ત્યાં લોકો આ દ્રશ્ય જોવા માટે પણ ત્યાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારો છે, સતત તેમાં નદીઓના પાણી છે, ફરી વળ્યા છે। લોકોને એક અપીલ એ પણ છે કે જ્યારે વરસાદી પાણી ભરાય છે અને સાથે નદીઓ છે કે જેમાં નવા નીર આવતા હોય છે ત્યારે તેનાથી દૂર રહેવું જોઈએ, કોઈ પણ દુર્ઘટના ઘટી શકે છે। બીજા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે આપ જુઓ, જે ઘરો છે તેમાં પાણી ફરી વળ્યા છે, ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। પરિસ્થિતિ શું છે તે લોકોએ આખી રાત વરસતા વરસાદમાં આજે સતત જળસ્તર વધી રહ્યું છે અને તેમના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, તેમાં તેમણે આખી રાત વિતાવી અને ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। જૂનાગઢના માળિયા હાથીનામાં મુશળધાર વરસાદ, લાગડી નદીમાં પૂર આવતા અખેડા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ચોરવાડના અખેડા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરમાં ઢીંચણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી, રસ્તાઓ તળાવમાં ફેરવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ગઈકાલથી આ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। મુશળધાર વરસાદ, ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। સાધન સામગ્રી, ખાવા પીવાની ચીજો છે તેઓ લેવા માટે પણ બહાર નથી જઈ શકતા અને ઘરની સ્થિતિ જુઓ, તે લોકોએ ખાટલા ઉપર પલંગ પર આ રાત વિતાવી છે અને નીચે પાણી પાણી ક્યારે ઓસરશે તે તો ખબર નથી, પરંતુ હજુ તંત્ર તરફથી કોઈ ત્યાં પહોંચ્યું નથી। તેમને ફૂડ પેકેટ સુધી પણ આપવામાં નથી આવ્યા અને હજી પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવી પરિસ્થિતિમાં ઘરમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે અને તેના કારણે લોકોએ અંધારામાં રહેવા પણ મજબૂર બન્યા છે। ઘરમાં ઢીંચણસમાં પાણી ભરાતા લોકોની ઘર વખરી છે, આ પાણીમાં પલળી ગઈ છે। આ દ્રશ્યો જુઓ, એક ઘરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, શું સ્થિતિ છે, આવી પરિસ્થિતિમાં લોકો કઈ રીતે રહી રહ્યા છે। જૂનાગઢના માંગરોળમાં ભારે મેઘખાંગા જેવી પરિસ્થિતિ। સવારે 5:30 વાગે જે વરસાદ વરસ્યો, સવારથી વરસાદી માહોલ। સવારે 5:30 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। અનરાધાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે। માંગરોળ, કેશોદ હાઈવે, વેરાવળ હાઈવે, પોરબંદર હાઈવે પર પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદને કારણે લોકોની હાલાકી વધી શકે છે। જૂનાગઢના માળિયા હાટીનામાં ભારે વરસાદથી જળબંબાકાર માળિયા તાલુકા સાથે અનેક ગામડાઓના સંપર્ક તૂટ્યા છે। લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ગાગેચા, લાઠોદરા, રંગપુર, કાલવાની સહિતના ગામ સંપર્ક વિહોણા પુલને ઊંચો કરવામાં આવે તેવી લોકોની માંગણી। ભૂંગળાની જગ્યાએ પિલરોવાળો પુલ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે। માળિયાથી લાઠોદરા રોડ જાય ને, માણસોની ટ્રાફિક વાળો રસ્તો છે, રાહદારીઓ બહુ નીકળ્યા બહાર રોડ ઉપર। અહીંથી કેશોદ 25 ગામડાનો આ રસ્તો છે। આ પુલો બેઠું અને ઉંગરાવાળો હોવાથી પાણી પહેલાં વરસાદમાં જેમાં ઉવારિયા ભરાઈ જાય, સામાન્ય વરસાદ પડે ને તો એ 2-3 કલાક 4 કલાક આ પુલમાંથી પાણી રહે, બરાબર છે। ઘરનાળા એક 2 પિલોરવાળું બનાવે ને, ઉંગરાની જગ્યાએ પિલોરવાળું બનાવે તો જ આ સમસ્યા હલ થાય। બીમાર માણસો હોય તો માળિયા તાલુકા મથક છે, દવાખાને જવાનું, અથવા માળિયાથી રિફેર કરે કેશોદ જવાનું, તો ફાટક પણ અટાણે બંધ છે માળિયાથી ગડોદર રોડની।